મંગળવારે ખ્રિસ્તીઓના સૌથી મોટા પર્વ નાતાલની ઉજવણી થઈ હોય અને સોમવારની મધરાત્રે ભગવાન ઈસુના જન્મને સુરતના વિવિધ ચર્ચમાં ઉજવણી કરાઈ હતી. મંગળવારે નાતાલ હોય અને સોમવારે ક્રિસમસ નિમિત્તે તમામ ચર્ચોમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તી બંધુઓ રાત્રિના 12ના ટકોરે ભગવાન ઈસુના જન્મને વધાવવા ઉમટી પડ્યા હતા. રાત્રે 12 વાગે કેક કાપી સુરત શહેરના તમામ ચર્ચમાં ભગવાન ઈસુના જન્મને આવકાર્યો હતો અને ખ્રિસ્તીઓએ એકબીજાને ભગવાન ઈસુના જન્મદિનની શુભેચ્છાઓ પાઠવી હતી. તે કુમારિકાનું નામ મરિયમ હતું. દૂતે તેની પાસે આવીને કહ્યું કે હે કૃપા પામેલી, સુખી રહે, પ્રભુ તારી સાથે છે. પણ એ વાત સાંભળીને તે ઘણી ગભરાઈ ને વિચાર કરવા લાગી, આ તે કઈ જાતની સલામ હશે. દૂતે તેને કહ્યું કે હે મરિયમ, બીમા, કેમ કે તું દેવથી કૃપા પામી છે. જો તને ગર્ભ રહેશે ને દીકરો થશે ને તું તેનું નામ ઈસુ પાડશે. તે મોટો થશે ને પરાક્રમનો દીકરો કહેવાશે અને દેવ પ્રભુ તેને તેના પિતા દાઉદનું રાજાસન આપશે. તે યાકૂબના ઘર પર સર્વકાળ રાજ કરશે ને તેના રાજ્યનો અંત આવશે નહીં. મરિયમે દૂતને કહ્યું, એ કેમ કરીને થશે, કેમ કે મેં કોઈ પુરુષને જાણ્યો નથી. દૂતે તેને ઉત્તર આપ્યો કે પવિત્ર આત્મા તારા પર આવશે ને પરાત્મનું પરાક્રમ તારા પર આચ્છાદન કરશે, માટે જે તારાથી જન્મશે તે પવિત્ર દેવનો દીકરો કહેવાશે. સોમવારે રાત્રે 12ના ટકોરે ભગવાન ઈસુના જન્મને આવકાર્યા બાદ મંગળવારે નાતાલના દિવસે વહેલી સવારથી જ ચર્ચમાં મોટી સંખ્યામાં ખ્રિસ્તીઓ ઉમટી પડ્યા હતા અને પ્રાર્થના કરી હતી. બ્યુરો રિપોર્ટ, એલ્કસ્ટાર ન્યૂઝ, સુરત.